टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स। नाम याद रखना। समाचार है छे के इलेक्ट्रिक एसयूवी एक्सईवी 9E અને BE6E આ બંને તેમણે લોન્ચ કરી છે. હવે મને એ નથી સમજાતું કે તમારી ઈવી ગાડી હોય તો એમાં ઈ રાખવું શા માટે જરૂરી છે નામની અંદર, બટ સ્ટીલ જે ડિસિઝન એમણે લીધું છે ઇટ્સ ઓકે. ફેબ્રુઆરી અથવા તો માર્ચથી આ બંને કાર્સની ડિલિવરી શરૂ થઈ જશે. પ્રોડક્શન અત્યારે પ્રી પ્રોડક્શનમાંથી હવે તેઓ પ્રોડક્શન પર આવી રહ્યા છે. પ્રાઇઝિસ પણ બહુ લુક્રેટિવ રાખી છે. BE6E 18.9 લાખથી શરૂ થાય છે પ્રાઇઝ, અને XEV9E ની કિંમત છે તે 21.90 લાખથી શરૂ થાય છે. ફાઇનલ પ્રાઇઝની અનાઉન્સમેન્ટ થઈ ગઈ અને જાન્યુઆરીથી બંને SUVsમાં 69 કિલોવોટ આર અને 79 કિલોવોટ આરના બેટરી પેકના વિકલ્પ બની રહેશે. અર્પણ, તમે જો આ BE6E ને ગુજરાતીમાં કદાચ વાંચો ને તો બે છે એમ થાય, એટલે બે ગાડીઓ છે. હવે જોઈએ કઈ રીતે M&M ના ચાર્ટ્સ રિએક્ટ કરવાના છે સર. So, M&M among auto pack is trading with a strong uptrend, high top, higher bottom on the daily as well as weekly chart. On the continuous, nava highs banavto jova mladyo che weekly chart par. But daily chart par agar apne vaat kariye to daily chart par chella ghana divaso thi thodu ek congestion zone upar 3000 na level ni aaspas face kari rahyo che. 3000 na level ni upar jyare pan jaye che tyare tamne upar na level thi profit booking avto jova mladyo che. And possibly avtikal expiry khatam nahi thaya tyar sudhi tamne aa 3000 thi 3020 na zone એક રેઝિસ્ટન્સ તરીકે એક્ટ કરતા જોવા મળી શકે છે. સો બેટર છે કે તમે 3020 ના ઝોન માટે વેઇટ કરો બ્રેકઆઉટ માટે. 3020 ના ઝોનની ઉપર જો બ્રેકઆઉટ આપીને ક્લોઝ આપે છે તો એ પછી તમે લોંગ સાઇડ પર એન્ટ્રી લઈ શકો છો ફોર ધ અપસાઇડ ટાર્ગેટ ઓફ 3250. સો બ્રેકઆઉટ પર બાય કરો અને ઉપરની સાઈડ 3250 સુધીના તમે અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. એક જે સ્ટોક થોડો પોઝિટિવ સાઇડ પર લાગી રહ્યો છે એન્ડ ઇટ્સ ઓન અ વર્જ ઓફ બ્રેકઆઉટ છે, હજી તમે રડારમાં રાખી શકો છો, એ છે આઈશર મોટર. આફ્ટર મેની વીક્સ ઓફ અંડર પરફોર્મન્સ, છેલ્લા ઘણા વીક્સથી અગર આપણે વાત કરીએ તો ઉપરની સાઈડ પર 5000 ના લેવલની આસપાસ અગેન એન્ડ અગેન રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યો છે. ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન લાસ્ટ મે કે જૂન, દેટ મીન્સ લાસ્ટ 5 થી 6 મહિનાથી 5000 ના લેવલ પર અગેન એન્ડ અગેન રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યો છે. એન્ડ 5000 નું લેવલ પર આવે છે ત્યારે કોઈ સેલિંગ ઉપરના લેવલ પર ઇમર્જ થતું જોવા મળી રહ્યું છે. સો આઈશર મોટરમાં પણ અગર જો 5000 ના લેવલની ઉપર જો બ્રેકઆઉટ આપે છે તો એ પછી તમે આઈશર મોટરને પણ બુલિશ સાઈડ પર ધ્યાનમાં રાખી શકો છો અને એક પોઝિશન ટાર્ગેટ ઉપરની સાઈડ પર 5300 થી 5400 ના એક્સપેક્ટ કરી શકો છો.